आज सूखे हुए पेड़ फल जाएंगे, नैना भीगे भीगे जाए कैसे खुशी छुप। विमोहन बाल मंदिर અને તિકેજી પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આજના કાર્યક્રમમાં પધારેલ સંસ્થાના ઉપપ્રમુખ શ્રી ઉર્મિલાબેન દેસાઈ, સંસ્થાના નિયામક શ્રી હીરાબેન માંજરિયા, વ્યવસ્થાપક મંડળના મંત્રી અને ટ્રસ્ટી શ્રી પ્રફુલભાઈ ગોહિલ, કવિભાઈ વિદ્યાલયના આચાર્ય શ્રી વર્ષાબેન ડવ, વિમોહન બાલ મંદિરના આચાર્ય શ્રી પંકજ બાખાચર, છાત્રાલય વિભાગના ગૃહ સંચાલિકા શ્રી નીતાબેન, કવિભાઈ વિદ્યાલયના ભૂતપૂર્વ શિક્ષિકા સુપરવાઇઝર અને નિવૃત્ત શિક્ષિકા શ્રી હર્ષદાબેન છાયા, રામકૃષ્ણ આશ્રમના સક્રિય કાર્યકર અને કાંતા વિકાસ ગૃહના ભૂતપૂર્વ આચાર્ય અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શ્રી પન્નાબેન પંડ્યા, આપણા ટ્રસ્ટી શ્રી રમેશભાઈ ભાયાણી ઉપસ્થિત રહી ન શકતા હોય ત્યારે તેમના પ્રતિનિધિ રૂપે હાજર રહેલા શ્રી કુસુમબેન ભાયાણી, સિકેજી પ્રાથમિક શાળાના નિવૃત્ત શિક્ષિકા અને આપણા ટ્રસ્ટી મુરબી શ્રી રમેશભાઈ ભાયાણીના ધર્મપત્ની કુસુમબેન ભાયાણી, અત્રે ઉપસ્થિત બહોળી સંખ્યામાં હાજર રહેલા આવા રામ ભક્તો મારા વાલીશ્રીઓ, વિમોહન બાલ મંદિરનો સ્ટાફ પરિવાર, સિકેજી પ્રાથમિક શાળાનો સ્ટાફ પરિવાર અને જે અત્યારે વિવિધ વેશભૂષામાં રહેલા નાના નાના બધા બાળકો અને મીઠી મીઠી મધ જેવી બાલ મંદિરથી તે આઠ ધોરણ સુધીની મારી લાડકી દીકરીઓ, આ સર્વેનું ખૂબ ખૂબ હૃદયના ઊંડાણપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું અને તમારા બધામાં રહેલી કંઈક ને કંઈક જે શ્રેષ્ઠતા છે એ શ્રેષ્ઠતાને મારા ભાવભર્યા પ્રણામ। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे, राम आएंगे, आएंगे। नानी नानी दीकरियो बाल मंदिर नी अने प्राइमरी नी दीकरियो निर्दोष भावे जारे आ नाम नाम जप लखी रही छे ने અને એવું માનવામાં આવે છે કે જ્યાં રામ નામ રામનું નામ લેવાય ને ત્યાં હનુમાનજી અદ્રશ્ય રૂપે હાજર જ હોય છે। તો હે પવન પુત્ર, હે હનુમાનજી, અમારી પ્રાર્થના છે કે આ નાની નાની દીકરીઓ અને જે કોઈ આજે રામ નામ જપ લખવાના છે એની કલમમાં તમારે બિરાજવાનું છે આજે, અને જે દિવ્યતા આ વાતાવરણને અલૌકિક બનાવવાનું અને સુરક્ષા ચક્ર તમારા ગદારૂપી સુરક્ષા ચક્ર આ સંસ્થાના પટાંગણમાં હનુમાનજી તમારા ફાળે છે અને રામજી જ્યારે આ નાની નાની દીકરીઓ તમે બધા નામ રામ જપ અને બધા પણ લખવાના છીએ તો ભગવાનને એક જ પ્રાર્થના ઈશ્વરને કે જે કોઈ આજે આ રામ નામ જપ લખી રહ્યું છે એને હજારો ગણું પુણ્ય ફળ આપજો। हे ईश्वर, चार आते कृपा दृष्टि वर्षा जो अने चौखट पे चल के आज चारों धाम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से, કે પ્રભુ કે કામ। આટલો સરસ કાર્યક્રમ માણ્યા પછી ખરેખર તો મને ઉર્મિબેનની જરૂર થાય છે કે આમાં શું બોલવું, બરાબર? આ કાર્યક્રમના સ્મરણો વાગોળવા જેવા છે, અનુભૂતિ કરવા જેવા છે,
બોલીએ છું. ખરેખર ચેતનાબેન, પંકજબા, બાલ મંદિર અને સિક્કેજી પરિવાર બધાએ અયોધ્યા જેવું વાતાવરણ આજે ઊભું કરી દીધું છે એવું લાગે છે. એવી જાતની રામાયણની વાર્તો આજે સાંભળવા મળે એટલે કેટલું બધું ગમે. રામનું નામ સાંભળવા મળે તો એ આપણે કેટલું બધું ગમે. આપણે એમ થાય કે વાહ, આપણા ભગવાન રામ. તો આજે આ પ્રસંગ શા માટે ઉજવાણો એનું જો કોઈ વાત કરવાની જ હોય તો ચેતનાબેને જે વાત કરીને એમાં એક પણ શબ્દ વધારી શકાય તેમ નથી. એટલી બધી એમને ચોખવટ કરી કે આ પ્રસંગ શા માટે અમે સ્કૂલમાં ઉજવીએ છીએ, આની પાછળનું કારણ શું છે, મૂળભૂત ઘડતર માટે, ધાર્મિક શિક્ષણ માટે આ બહુ જરૂરી છે, અને હવે પછીનો જે જમાનો છે એ માટે તો આ અત્યંત જરૂરી સાધન છે રામનું નામ. તો આપણે એ ચેતનાબેનને આજે ખૂબ જ અભિનંદન આપવા જવું છે. મેં એનો આટલો જુસ્સો ક્યારેય જોયો નથી. હા, પણ ચેતનાબેનનો આટલો ઉત્સાહ અને આટલો જુસ્સો અમે કોઈ અહીં જે બેઠા છે એ જોયો નથી. પંકજભાઈની સાથે છે એટલે ઉત્સાહ ખૂબ વધી ગયો છે. પણ ખૂબ જ આજે યાદ રહેવો દિવસ છે.